દ્વારા સારો વરસાદ પડે તે માટે હવન કરવામાં આવે. ભુજમાં આ વખતે સારો વરસાદ થાય અને ભુજના લોકોના હૃદયસમા હમીસર તળાવ આ વખતે વરસાદથી ભરાઈ જાય, કારણ કે બહાર વસતા લોકો પણ વરસાદના સમયે ફોન કરી અને પૂછે છે કે હમીસર તળાવ ભરાયો કે નહીં. તો આ માટે ભુજ નગરપાલિકા દ્વારા આજે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે આ વખતે ભુજમાં સારો વરસાદ પડે અને ભુજવાસીઓના હૃદયસમા હમીસર તળાવ આ વખતે છલકાઈ જાય અને 3 વર્ષથી જે દુષ્કાળનો સામનો કચ્છ કરી રહ્યો છે તેમાંથી છુટકારો મળે અને કચ્છભરની અંદર સારો વરસાદ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થનાની સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આપણે જેમ તમે વાત કરી એમ શાસ્ત્રો પણ કહે છે અને આપણા ધર્મમાં પણ છે કે આપણે સારા કોઈ પણ કામ કરવું હોય તો એના માટે સારું વિચારવું જોઈએ અને સારું વિચારીએ તો જ સારું કામ થાય એ આપણા પૂર્વજનો પણ કહી ચૂક્યા છે. એટલે એમને મને એક સારો એવો વિચાર આવ્યો છે કે ભુજનું આપણું હમીસર તળાવ એ આપણા સૌ ભુજવાસીઓનું, કચ્છવાસીઓનું અને આપણા કચ્છના જે પણ પ્રજાજન બહારે વસે છે એ આપ જોતા હશો કે જ્યારે કચ્છમાં વરસાદ પડતો હોય તો સૌથી પહેલાં એ લોકોનો એવો ફોન આવે કે ભાઈ હમીસરનું શું થયું, હમીસર ભરાણું. એટલી બધી ખુશી આપણા કચ્છના બહાર રહેતા લોકો કરતા હોય છે. એટલે આપણું ભુજનું રળિયામું હમીસર જલ્દીથી જલ્દી ભરાય એના માટે અમે એક યજ્ઞનું આયોજન કર્યું છે અને અમે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે આપણા ભુજ શહેરમાં વરસાદ, ગુજરાતમાં એવો સરસ મજાનો વરસાદ પડે કે જે 3-3 વર્ષથી આપણે દુષ્કાળ જોઈ રહ્યા છીએ કે એ વખતે એકદમ દુષ્કાળ હતો, માલધારીઓને પણ બહુ પરિસ્થિતિ ખરાબ થઈ એ આપણે સૌએ જોયું. અને ભગવાનને પ્રાર્થના કરી કે આ વખતે સારો વરસાદ પડે, આપણા ભુજના, કચ્છના, ગુજરાતના જેટલા તળાવો, ડેમો છે એ ભરાઈ જાય એટલે પશુ પક્ષીઓને પણ પાણીની તકલીફ ન પડે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને વરસાદ પડતાની સમયે કોઈ જાનહાનિ ન થાય કે કોઈનું મૃત્યુ ન થાય એના માટે પણ આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરી યજ્ઞનું આયોજન ટૂંક સમયમાં જ અમે કરવાના છીએ. એ તારીખ આજે અમારી ફિક્સ થઈ જશે અથવા કાલે થઈ જશે એટલે હું આપને જણાવીશ. તો હું આપને વિનંતી કરીશું કે આપના માધ્યમથી કચ્છમાં જે પણ આપણા ભુજના રહેવાસીઓ છે જેને હમીસર પ્રત્યે પ્રેમ છે એ સૌ પ્રજાજને આ યજ્ઞની અંદર આવી અને આહુતિ આપે અને ભગવાનને એ પણ એટલી જ પ્રાર્થના કરે કે આપણું રળિયામણું હમીસર જલ્દીથી જલ્દી ભરાય અને આપણે એને વધાવીએ એવી ભગવાનને પ્રાર્થના. સહયોગી સંસ્થાને અમે 2-4 જગ્યાએ વાત કરી છે. જો સહયોગી સંસ્થા સાથ સહકાર આપશે તો ઠીક છે, નકા નગરપાલિકા એનું આયોજન કરશે અને કદાચ કોઈક નાનો મોટો ખર્ચ હશે તો એ અમે પર્સનલ પોતે કરશું અને એ આયોજન આપણે સમસ્ત ભુજની જનતા સુખી અને હરિયાળી રહે એના માટેના અમારા પ્રયત્ન છે. ભુજ શહેરનો હું વતની છું, ભુજ શહેરમાં મારો જન્મ છે, તો ભુજ શહેર માટે કંઈક કરીએ આપણે એ કરી છૂટવા માટેની મારી નેમ છે એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ભુજ શહેરમાં કંઈક સારું થાય તો મને પણ મારા દિલને શાંતિ થાય. એટલે હું આપના માધ્યમથી સમસ્ત ભુજની પ્રજાજનને વિનંતી કરવા માગું છું